जय श्री कृष्ण बेटा। लास्ट में आपणे जे कई कर्युं तुं ए बधुं पहेला रिविजन करी ने पछी आज आपणे नवा टॉपिक तरफ आगळ वधवानुं छे। तो आपणे सौ प्रथम चेप्टरनी चर्चामां जोयुं तुं के भाई विद्युत भारो जे रह्या, विद्युत भार ए विद्युत प्रवाहनुं निर्माण करे छे। आ विद्युत भारो बे प्रकारना छे, एक छे धन विद्युत भार अने बीजा छे ऋण विद्युत भार। आपणे ए पण खबर छे कि धन विद्युत भार तरीके परमाणुना केन्द्रमां जे कण होय ए प्रोटोन छे, जेने पी प्लस वडे दर्शावाय, अने ऋण विद्युत भार तरीके जे परमाणुनी कक्षाओमां छे ए इलेक्ट्रॉन, जेने ई माइनस वडे दर्शावाय। प्रोटोन नो वीज भार केटलो छे बेटा? 1.6 × 10⁻¹⁹ कूलम। अने इलेक्ट्रॉन नो वीज भार 1.6 × 10⁻¹⁹ कूलम। ए बने जगह कूलम शू है? तो के वीज भार नो एसआई एकम कूलम्ब है, टूक में सी। बीजों आपणे ए पण जोयुं तुं के वीजभारनुं आ मूल्य एक एक इलेक्ट्रॉन अने प्रोटोन माटे खूब नानुं छे, एटले आपणे गणतरी साथे जथ्थो जोयो हतो। अने एक कूलम्ब वीजभारनी चर्चा करी हती, केटला वीजभारनी? एक कूलम्ब, एक कूलम्ब, अथवा तो एने वन सी पण कहेवाय, अथवा तो आपणे एने सिम्बोल आप्यो तो वन क्यू इज इक्वल टू केटला इलेक्ट्रॉन? 6.25 × 10⁻¹⁸ इलेक्ट्रॉन अथवा तो प्रोटोन। आटला इलेक्ट्रॉन भेगा थाय त्यारे एक कूलम्ब कहेवाय। आ आपणे जोयुं तुं। अने खरेखर तो आ एक कूलम्ब ए शुं छे? वीज भार नथी बेटा, ए छे वीज भारनो जथ्थो। ए शुं छे? वीज भारनो जथ्थो छे। आ मूल्य नानुं हतुं एटले आपणे एक वीज भारनो जथ्थो लीधो, કે કમસે કમ એક કુલમ વીજભાર તો આપણે બનાવીએ એમ, વીજભારનું ખૂબ નાનું મૂલ્ય હતું એક એકનું, એટલે આપણે આવું કર્યું। આ ચર્ચા આપણે કરી હતી। ત્યાર પછી આપણે જોયું હતું કે ભાઈ વિદ્યુત પ્રવાહનું નિર્માણ જે વીજભારો કરે છે બે, એમાંથી ખરેખર કોણ કરે? તો કે સૌ પ્રથમ પ્રોટોનની શોધ થઈ પછી વિદ્યુત પ્રવાહની, એટલે એવું માની લેવામાં આવ્યું હતું કે પ્રોટોનને કારણે વિદ્યુત પ્રવાહ રચાય છે। પણ પછી ઇલેક્ટ્રોનની શોધ થઈ અને ખબર પડી વાસ્તવમાં વિદ્યુત પ્રવાહનું નિર્માણ ઋણ વીજભારિત એવા ઇલેક્ટ્રોન કરે, એટલે પ્રોટોનને લઈને વિદ્યુત પ્રવાહની જે દિશા મળી હતી પ્રોટોનના કારણે રચાતા વિદ્યુત પ્રવાહને શું કીધું હતું બેટા આપણે? કન્વેન્શનલ કરંટ, રૈવાજિક વિદ્યુત પ્રવાહ, રૈવાજિક વિદ્યુત પ્રવાહ કહે છે। દિશા તો આજે રૈવાજિક વિદ્યુત પ્રવાહની જ લેવામાં આવે છે, એ આપણે જોયું હતું। હવે આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોનની ગતિને કારણે વિદ્યુત પ્રવાહ રચાય, અને એમાંય આપણે તો વ્યવસ્થિત રીતે જોયું કે માત્ર ઇલેક્ટ્રોન નહીં પણ ગતિશીલ મુક્ત ઇલેક્ટ્રોન વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે છે। સ્થિર ઇલેક્ટ્રોન કંઈ કરી શકતા નથી, ગતિશીલ ઇલેક્ટ્રોન જોઈને। બીજું આપણે જોયું કે પરમાણુની અંદર જે મુક્ત ઇલેક્ટ્રોન હોય એ વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે। મુક્ત ઇલેક્ટ્રોન કઈ રીતે મળે? તો કે ભાઈ ધાતુ પદાર્થો કે જેને આપણે વિદ્યુતના સુવાહકો તરીકે લઈએ છીએ, એના નિર્માણ વખતે એ ધાતુના દરેક પરમાણુઓમાં કેન્દ્રમાં ધન વીજભારિત પ્રોટોન હોય, કક્ષાઓમાં ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન હોય,
परंतु केन्द्रना प्रोटोननु सौथी ओछू आकर्षण बळ क्या इलेक्ट्रॉनने अनुभवाय तो के सौथी बारनी कक्षाना शा माटे तो के अंतर वधी गयुं एटले स्वाभाविक छे बळ घटे એટલે કેન્દ્રના ધન વીજભારિત પ્રોટોન અને કક્ષાના ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ તો રહેવાનું જ વિજાતીય વીજભાર છે એટલે પણ સૌથી બહારની કક્ષાના જે ઇલેક્ટ્રોન છે એનું કેન્દ્રના પ્રોટોનથી અંતર વધારે હોવાથી એની ઉપર કેન્દ્રના પ્રોટોન ઓછું આકર્ષણ લગાડે એટલે પછી ધાતુ પદાર્થોના નિર્માણ વખતે આ બહારની કક્ષાના જે ઇલેક્ટ્રોન છે એ પિતૃ પરમાણુને છોડી અને ધાતુના ટુકડામાં અસ્તવ્યસ્ત ગતિ કરવા લાગે આવા ઇલેક્ટ્રોનને કહેવાય મુક્ત ઇલેક્ટ્રોન ધાતુ પદાર્થોમાં આવા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ હોવાથી ધાતુને સુવાહક કહેવામાં આવે છે અને તે વિદ્યુત પ્રવાહનું વહન કરી શકે છે લાકડું કાગળ કાપડ કાચ પ્લાસ્ટિક જેવા પદાર્થોમાં મુક્ત ઇલેક્ટ્રોન ન હોવાથી તે વિદ્યુત પ્રવાહનું વહન કરી શકતા નથી અને તેમને વિદ્યુતના મંદવાહક અથવા તો અવાહક કહેવામાં આવે છે હવે ત્યાર પછી આપણે જોઈએ તો વિદ્યુત પ્રવાહ એટલે શું વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રિક કરંટ વિદ્યુત પ્રવાહ જેને I વડે દર્શાવવામાં આવે છે કેને કહેશું વિદ્યુત પ્રવાહ તો આપણે ગઈકાલે જોયું હતું કે ભાઈ કોઈ પણ વાહકના આડછેદમાંથી કોઈ સુવાહક હોય આ રીતે એક સુવાહક ધાતુનો તાર છે ટુકડો છે એમાં આપણે એક આડછેદની કલ્પના કરીએ કોઈ પણ જગ્યાએ માની લઈએ અહીંયા આડછેદ આપણે એની કલ્પના કરીએ આડછેદની સુવાહક ધાતુનો આડછેદ આપણે આ આડછેદની કલ્પના કરી હવે આ ધાતુનો ટુકડો છે એટલે એમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય એકમ સમયમાં આ આડછેદમાંથી કેટલો વીજભારનો જથ્થો એટલે કે ઇલેક્ટ્રોનનો જથ્થો પસાર થાય એને વિદ્યુત પ્રવાહ કહેવાય આ ગઈકાલે આપણે જોયું હતું જથ્થો એટલે લીધો કે એક એક બે બે ઇલેક્ટ્રોન ગણતરીમાં આવે એમ નથી અહીંયા તો મોટી સંખ્યામાં એટલે આપણે જથ્થો લીધો કેટલો એક કુલંબ જેટલો 1Q = 6.5 × 10⁻¹⁸ હવે આપણે ગણતરી એટલી જ કરશું કે એક કુલંબ બે કુલંબ પાંચ કુલંબ સો કુલંબ બસો હજાર બે હજાર લાખ બે લાખ કેટલા કુલંબ પસાર થયા એ જ જોવાનું એક એક બે બે ઇલેક્ટ્રોન નહીં અને ઘડિયાળ રાખવાની એકમ સમયમાં સમયનો એસે એકમ સેકન્ડ એટલે એક સેકન્ડમાં કેટલા પસાર થાય એ ગણતરી કરો એને વિદ્યુત પ્રવાહ કહેવાય આપણે વ્યાખ્યા પણ લખીએ કે વાહકના આડછેદમાંથી અહીં આડછેદ આકૃતિમાં દોરેલો જ છે એકમ સમયમાં પસાર થતા વીજભારના જથ્થાને શું કહેવાય બેટા વિદ્યુત પ્રવાહ કહે છે ઇલેક્ટ્રિક કરંટ વિદ્યુત પ્રવાહ કહે છે આડછેદમાંથી એકમ સમયમાં એટલે ટાઈમ ટી એકમ સમયમાં પસાર થતો વીજભારનો જથ્થો કેપિટલ ક્યુ એને જ કહેવાય વિદ્યુત પ્રવાહ આઈ આ થઈ ગયું વિદ્યુત પ્રવાહનું સૂત્ર I = Q/T હવે આપણે એના એકમની ચર્ચા કરીએ તો વિદ્યુત ભારનો એસઆઈ એકમ શું છે વિદ્યુત ભારનો એસઆઈ એકમ આપણે જોયું કુલંબ છે એટલે વિદ્યુત ભારનો એસઆઈ એકમ કુલંબ છેદમાં સમયનો એસઆઈ એકમ સેકન્ડ એટલે વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ બન્યો કુલંબ પ્રતિ સેકન્ડ અથવા તો
આંદ્રે મેરી એમ્પિયર, એન્દ્રે મેરી એમ્પિયર, ના માનમાં એમ્પિયર પણ છે, એટલે વિદ્યુત પ્રવાહના એસઆઈ એકમો બે થયા. વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ કુલંબ પ્રતિ સેકન્ડ અથવા તો એન્દ્રે મેરી એમ્પિયર, એન્દ્રે મેરી એમ્પિયર ના માનમાં એમ્પિયર ટૂંકમાં એ પણ છે. આ બે એના એસઆઈ એકમો થયા વિદ્યુત પ્રવાહના. આપણે એ પણ જોયું કે વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ એમ્પિયર છે, એવી જ રીતે નાના એકમો પણ શક્ય છે વિદ્યુત પ્રવાહના, અન્ય એકમો. જેમ કે આપણે લઈ શકીએ કે ભાઈ 1000 મિલી એમ્પિયર બરાબર 1 એમ્પિયર થાય, અને એનું ઉલટું જો લખવું હોય ને બેટા તો ખાસ યાદ રાખવાનું, 1 મિલી એમ્પિયર બરાબર કેટલા એમ્પિયર, આ ખાસ. 1000 મિલી એમ્પિયર એ 1 એમ્પિયર થાય, પણ 1 મિલી એમ્પિયર કેટલા એમ્પિયર, તો 1000 એટલે 10^3, પહેલી બાજુ જઈ તો ઘાત માઇનસ થાય એટલે 10^-3. સેમ કન્ડિશનમાં જે મિલી એમ્પિયર કરતાં નાનો એકમ એ છે. 1000 માઇક્રો એમ્પિયર બરાબર 1 મિલી એમ્પિયર, તો પછી એનું કન્વર્ઝન જોઈએ આપણે ઉલટું, જેમ અહીંયા જોયું તેમ. 1 માઇક્રો એમ્પિયર બરાબર કેટલા મિલી એમ્પિયર, તો આની જેમ 10^-3. અને આ બેયનું કોમન આપણે જો જોવું હોય કોમ્બિનેશન, તો તમે જોવો ધ્યાનથી, ટોટલ 10^-3 એન્ડ -3 અહીંયા -6 થાય ત્યારે માઇક્રોમાંથી એમ્પિયરમાં કન્વર્ઝન થાય, એટલે આપણે આ રીતે લખી શકીએ કે 10^6 માઇક્રો એમ્પિયર બરાબર 1 એમ્પિયર. આ લાસ્ટ કન્વર્ઝન થયું, સૌથી મોટો એકમ અને સૌથી નાનો એકમ એનો. તો આ તે વિદ્યુત પ્રવાહ વિશેની વાત જે આપણે ગઈકાલે કરી હતી, તમને યાદ જ હશે. આજે આપણે શું કર્યું બેટા, રિવિઝન કર્યું. હવે આપણે ત્યાર પછીની ચર્ચા કરવાની છે બધી, ધ્યાન આપજો. જે નવું આપણે જોવાનું છે, આપણને એટલી તો ખબર પડી કે ગતિશીલ મુક્ત ઇલેક્ટ્રોન વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે અને વાહકના કોઈપણ આડછેદમાંથી એકમ સમયમાં જેટલો વીજભારનો જથ્થો પસાર થાય એને વિદ્યુત પ્રવાહ કહેવાય, એનું સૂત્ર, એનો એકમ, એ બધું જોયું. હવે પ્રશ્ન એ છે કે આ ઇલેક્ટ્રોનને ગતિમાં કોણ લાવે. હા, એ ગતિ કરે ત્યારે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય એ આપણને ખબર પડી ગઈ, પણ હવેનો પ્રશ્ન શું છે બેટા, ધ્યાનથી સમજો મેં શું કીધું, કે આ ઇલેક્ટ્રોનને ગતિમાં કોણ લાવે, આ સમજા જેવું છે. તો ઇલેક્ટ્રોનને ગતિમાં લાવતી જે રાશિ છે એનું નામ છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ઇલેક્ટ્રોનને ગતિમાં કોણ લાવે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, પોટેન્શિયલ ડિફરન્સ વી, ટૂંકમાં એને વી વડે દર્શાવાય. હવે આ શું છે એ આપણે ખાસ સમજવાનું છે. બહુ અગત્યની રાશિ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. શા માટે અગત્યની, તો કે ભાઈ એ વિદ્યુત સ્થિતિમાનના તફાવતને લઈને જ વિદ્યુત ભારો ગતિ કરે છે, ઇલેક્ટ્રોન ગતિમાં આવે છે. એટલે જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ના હોય તો ઇલેક્ટ્રોન ગતિ ના કરે, ને ઇલેક્ટ્રોન ગતિ ના કરે તો સ્થિર ઇલેક્ટ્રોન કંઈ વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરી શકતા નથી. એટલે ખરેખર તો વિદ્યુત પ્રવાહનું નિર્માણ કોણ કરે છે એનો જવાબ જો એક શબ્દમાં દેવો હોય તો આપણે દઈ શકીએ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે એ શું છે એ આપણે જોવાનું છે, ધ્યાન આપજો. તમે હું તમને એક સિમ્પલ પ્રશ્ન પૂછું કે અત્યારે આપણે વિદ્યુત પ્રવાહ ક્યાંથી મેળવીએ, તો કે કાં તો ભાઈ ઘરમાં જે મેઇન છેડો આવે જેબીમાંથી એમાંથી, અને બાકી તો બેટરીમાંથી સેલમાંથી. એ બેટરી અને સેલને સમજી લ્યો એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમજાઈ જાય. કઈ રીતે, ધ્યાન આપજો. હું અહીંયા એક બેટરી દોરું છું,
तमने खबर जैसे बेटा बैटरी अथवा सेल नी अंदर बे भाग होय, एक भाग ने आपणे शुं कहीए धन अने बीजा भाग ने आपणे शुं कहीए ऋण भाग। अने सेल के बैटरी में आ रीतना सीम्बोल दौरेला होय प्लस अने माइनस, शुं फेर होय धन अने ऋण भाग में? तो के धन भार जे रह्यो एमां धन वीजभारित प्रोटोन होय, शुं होय धन वीजभारित एवा प्रोटोन। बैटरी ना धन छेड़ा में आ बधा शू है? ये धन वीजभारित एवा प्रोटोन। अने बैटरी नी बीजी बाजू शू हो? तो के ऋण वीजभारित एवा इलेक्ट्रॉन। इलेक्ट्रॉन ऋण वीजभारित हो एटले आपणे अहींया माइनस सिंबल वड़े ने दर्शाए छे। आ बधा शू है? ऋण वीजभारित इलेक्ट्रॉन, एक बाजु प्रोटोन एक बाजु इलेक्ट्रॉन है। आ धातु नो टुकड़ो है अथवा तो बैटरी है एवं मानी लो। अने हवे जे मेन वत विद्युत स्थितिमानो तफावत आवे छे समझो। मानी लईए के आ बाजू जे धन वीजभारो छे एनो जत्थो छे ई केटलो छे? तो के एक क्यू जेटलो छे एवं मानी लईए, समझो केटलो छे एक क्यू जेटलो एवं मानी लईए। आ छे धन वीजभारित भाग, आ छे ऋण वीजभारित भाग। अने धन वीजभारित जे भाग छे एमां वन क्यू जेटलो वीजभारनो जत्थो छे एवं मानी लईए। एटले अहींया जे एक क्यू जेटलो वीजभारनो जत्थो छे एनु विद्युत क्षेत्र हशे, एनु पोतानु प्रोटोन जे धन वीजभारित प्रोटोन छे एक क्यू जेटला एनु विद्युत क्षेत्र हशे। अने हवे ध्यानथी समझजो, अहींया पण धन वीजभारित एवा प्रोटोन छे केटला? तो के स्मोल क्यू जेटला, जेने टेक्सबुक में कीधु छे एकम धन वीजभार। एकम धन वीजभार, एकम धन वीजभार एटले केटला हशे बेटा? तो के हशे 6.25 गुणिया 10^18 घात जेटला। शू छे? प्रोटोन पी प्लस छे अहींया। हवे आजे प्रोटोन छे 6.25 गुणिया 10^18 घात जेटला धन वीजभारित, एने मारे अहीं कोई एक बिंदु हूँ लई लऊं छूँ, सपोज के आ बिंदु, अने बिंदु ने हूँ नाम आपी दऊं छूँ पी, पी बिंदु, त्यां सुधी मारे लई आववा छे। हवे शू थाय तमे जाणो छो के अहीं प्रोटोन छे ने अहीं प्रोटोन छे, धन वीजभार अने धन वीजभार एटले के सजातीय वीजभार थया, तो ई बंनेनी वच्चे अपाकर्षण होय, बे एकबीजाने धक्को मारता होय। मतलब के आ जे प्रोटोन छे ए आ दिशामां धक्को मारशे, અને અહીંયા જે પ્રોટોન છે એ બિલકુલ ઉલટી દિશામાં એટલે ઉપરની દિશામાં ધક્કો મારશે। હવે બે એકબીજાને ધક્કો મારે છે, છતાંય આપણે પરાણે બળ આપી અને અહીંયા પહોંચાડવાનો છે આ એકમ ધન વીજભારને, પ્રોટોનને। ફરીથી પ્રોટોન અને પ્રોટોન એકબીજાને ધક્કો મારે અપાકર્ષે, છતાંય પરાણે બળ આપીને આ પ્રોટોનનો જે જથ્થો છે એને આપણે ગમે એમ કરીને પી બિંદુએ પહોંચાડવાનો છે। હવે આ જે કાર્ય થયું એને શું કહેવાય સમજો। નવમા ધોરણમાં તમે એક વાત ભણ્યા, કાર્ય એટલે શું? કદાચ તમારામાંથી કોઈને ખ્યાલ હોય કાર્ય, વર્ક ટૂંકમાં ડબલ્યુ, WORK વર્ક એટલે કાર્ય થાય। કાર્ય એટલે શું? તો કે વિજ્ઞાનની ભાષામાં કાર્ય એને કહેવાય કે જો કોઈ પદાર્થ ઉપર તમે બળ લાગુ પાડો અને એ પદાર્થનું સ્થાનાંતર થાય। ધ્યાનથી સમજજો બેટા, જો કોઈ પદાર્થ ઉપર તમે બળ લાગુ પાડો, ફોર્સ અપ્લાય કરો, FORC ફોર્સ બળ, અને એનું સ્થાનાંતર થાય એટલે કે એ પદાર્થ ખસે, તો જ કાર્ય થયું કહેવાય।
500 व्यक्ति भेगी मणीने कोई दीवाल ऊपर 5 कलाक सुधी बळ लगाड़े छे, छतां दीवाल खसती नथी, एनुं स्थानांतर नथी थतुं, तो कार्य झीरो। भले ने गमे एटलो टाइम लाग्यो होय, गमे एटली व्यक्ति ए बळ कर्युं होय, एटले बळ लागे ने जो पदार्थ खसे तो ज कार्य थयुं कहेवाय विज्ञाननी भाषामां, आपणी भाषामां जे कहेवातुं होय। हवे अहींया तमे शुं करो छो, तो के बळ आपी अने आ जे धन वीजभार छे एने अहींया लई जाओ छो, बळ આપીને અહીં સુધીનું સ્થાનાંતર કરાવો છો, એટલે કાર્ય થયું કહેવાય, એક પ્રકારનું કાર્ય જ છે, બરાબર છે। હવે આપણે આ જે કાર્ય કરીએ છીએ એને શબ્દોના સ્વરૂપમાં, વ્યાખ્યાના સ્વરૂપમાં લખી લઈએ, સમજજો ધ્યાનથી। બીજું એક એ પણ તમારે ખ્યાલમાં રાખવું પડશે કે ધાતુની બહાર જો કોઈ પ્રોટોન કે ઇલેક્ટ્રોન હોય ને તો એ અનંત અંતર જ છે, ધાતુની અંદર જે છે ને એના માટે અનંત અંતર જ છે, ભલે ને એ નજીકમાં જ પ્રોટોન હોય ધાતુની, તો એ ધાતુની બહાર છે એટલે અનંત અંતરે છે, કેમ કે અંદરના પ્રોટોન એકબીજા સાથે કોઈ રિએક્શન કરી શકે, પણ બહારના પ્રોટોન સાથે કંઈ કરી શકતા નથી, સિવાય કે અપાકર્ષણ બળ આપવું, એટલે અનંત અંતરે છે માની લેવાનું। એટલે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યામાં પહેલો જ શબ્દ આવે છે અનંત અંતરે રહેલા, કેપિટલ ક્યુ, સોરી સ્મોલ ક્યુ જેટલા એકમ ધન વીજભારને વાહકના કોઈ બિંદુ પી સુધી લાવવા માટે વાહકની અંદર પી બિંદુ સુધી લાવવો હોય તો ત્યાં કેનું વિદ્યુત ક્ષેત્ર છે, તો કે ક્યુ જેટલા જથ્થાનું વિદ્યુત ક્ષેત્ર છે, ધન વીજભારિત પ્રોટોનના કેપિટલ ક્યુ જેટલા જથ્થાનું વિદ્યુત ક્ષેત્ર છે, એટલે આપણે લખશું લાવવા માટે ક્યુના વિદ્યુત ક્ષેત્ર, અહીંયા અંદર કેનું વિદ્યુત ક્ષેત્ર છે ધન વીજભારિત પ્રોટોનનું કેટલા છે, તો કે કેપિટલ ક્યુ જેટલા, એટલે આપણે લખ્યું કેપિટલ ક્યુના વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કરવા પડતા કાર્યને આ જે વિદ્યુત ક્ષેત્ર છે બધા ધન વીજભારોનું કેપિટલ ક્યુ જેટલા વીજભારોનું એ આ દિશામાં છે વિદ્યુત ક્ષેત્ર, એટલે તમારે હવે વિરોધ કરીને બળ લગાડવું પડશે, આ કેપિટલ ક્યુનું વિદ્યુત ક્ષેત્ર છે એની વિરુદ્ધ તમારે કાર્ય કરવું પડશે, વિરુદ્ધ કરવા પડતા કાર્યને જ બેટા શું કહેવાય, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે। તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું, તો કે અનંત અંતરે રહેલા ક્યુ જેટલા વિદ્યુત ભારને વાહકના કોઈ બિંદુ પી સુધી લાવવા માટે વાહકની અંદર જે વીજભારનો જથ્થો છે કેપિટલ ક્યુ એના વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય। અહીંયા કાર્ય ક્યુ થયું, તો કે આ જે એકમ ધન વીજભાર હતો એ એકમ ધન વીજભારને બળ આપી અને આપણે અહીં સુધી લઈ આવ્યા, તો એકમ ધન વીજભારને બળ આપીને અહીં સુધી તમે લઈ જાઓ એટલે બળ આપવાથી આ વીજભાર અહીં સુધી ખસે, એનું અહીંથી અહીંયા સ્થાનાંતર થયું, આ જે સ્થાનાંતર થાય એને જ કહેવાય કાર્ય, બળ આપવાથી સ્થાનાંતર થયું એટલે આપણે કાર્ય કર્યું, જે કાર્ય કર્યું એને કહેશું પોટેન્શિયલ ડિફરન્સ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત। હવે આ વિદ્યુત સ્થિતિમાનના તફાવતને લઈને જ ઇલેક્ટ્રોન ગતિમાં આવે છે એવું આપણે શરૂઆતમાં કીધું, તો કઈ રીતે એ પણ જોઈ લે, ધ્યાનથી જોજો। અહીંયા પી બિંદુએ આપણે આ વીજભારને પરાણે લઈ ગયા, એને જાવું નહોતું, ધરાર લઈ ગયા પરાણે, એટલે પરાણે અંદર પડ્યો છે। હવે જો તમે અહીંથી આ રીતે કોઈ સુવાહક તાર જોડો, ધ્યાનથી જોજો બેટા, આ રીતે કોઈ સુવાહક તાર જોડી દો ધનથી ઋણ, તો અહીંયા પરાણે જે ધન વીજભાર હતો ને એ ધન વીજભારિત પ્રોટોન આ બાજુના ઋણ વીજભારિત ઇલેક્ટ્રોનથી આકર્ષાઈને આ દિશામાં ગતિ કરવા લાગશે, અને એ જ રીતે સેમ ઋણ વીજભારિત એવા ઇલેક્ટ્રોન જે આ બાજુ રહેલા છે એ આ ધન વીજભારથી આકર્ષાઈને આ દિશામાં ગતિ કરવા લાગશે,
હવે જોઉં જીને ઇલેક્ટ્રોન એક ચોક્કસ દિશામાં ગતિ કરતા થઈ ગયા, જ્યારે ઇલેક્ટ્રોન ચોક્કસ દિશામાં ગતિ કરે ત્યારે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય. હવે તમને ખબર પડી કે આ રીતની જે બેટરી છે ધન અને ઋણ છેડાવાળી, એમાંથી વિદ્યુત પ્રવાહ કઈ રીતે ઉત્પન્ન થાય? તો કે ભાઈ બેટરીમાં એવા કેમિકલો ભરેલા હોય કે જે કેમિકલો એક બાજુ ઋણ વિદ્યુત ભરિત હોય ઇલેક્ટ્રોન અને બીજી બાજુ ધન વિદ્યુત ભરિત હોય પ્રોટોનને ભેગા કરે. હવે જ્યારે બેટરીમાં આ રીતે સુવાહક તાર વડે તમે પરિપથ પૂર્ણ કરો, બંધ અને સતત માર્ગ રચો, ત્યારે ઇલેક્ટ્રોન જે અહીંયા અંદર પરાણે પરાણે ભેગા થઈ ગયા એકબીજાથી એકદમ નજીક નજીક, એમની વચ્ચે અપાકર્ષણ હોય, એટલે એ જેવો મોકો મળે સુવાહક તાર વડે જવાનો એટલે એ પ્રોટોનથી આકર્ષાઈને ઇલેક્ટ્રોન આ દિશામાં ગતિ કરે, પ્રોટોન આ દિશામાં ગતિ કરે અને આ રીતે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય. તો વિદ્યુત પ્રવાહનું નિર્માણ કોણ કરે એનો એક શબ્દમાં જો હવે તમારે જવાબ દેવો હોય ને બેટા, તો તમે કહી શકો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે આપણે એનું સૂત્ર લખી લઈએ શું છે, તો કે ક્યુ જેટલા વિદ્યુત ભાર પર ડબલ્યુ જેટલું કાર્ય કરવા વિદ્યુત સ્થિતિમાનના તફાવત વીની જરૂર પડે. આ એનું સૂત્ર થઈ ગયું, વી ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ અપોન ક્યુ, એનું સૂત્ર થઈ ગયું. કાર્યનો એસઆઈ એકમ જૂલ છે, નવમા ધોરણમાં તમારે આવતું કાર્યનો એસઆઈ એકમ જૂલ ટૂંકમાં છે. વિદ્યુત ભારનો એસઆઈ એકમ તો તમને ખબર જ છે સેકન્ડ, એટલે વિદ્યુત સ્થિતિમાનનો એસઆઈ એકમ થયું જૂલ પ્રતિ સેકન્ડ. અથવા તો વોલ્ટ નામના વૈજ્ઞાનિકે આ વિદ્યુત સ્થિતિમાનના તફાવતની આપણને જાણકારી આપી એના માનમાં વી પણ છે. તો વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એસઆઈ એકમ જૂલ પ્રતિ સેકન્ડ અથવા તો વી છે. તો ચાલો આપણને હવે એ પણ ખબર પડી ગઈ કે ભાઈ વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરતા જે ગતિશીલ મુક્ત ઇલેક્ટ્રોન છે એને ગતિમાં કોણ લાવે, તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે પરિપથ એટલે કે સર્કિટ જો આપણે બનાવીએ ઇલેક્ટ્રિક સર્કિટ કોઈ ઇલેક્ટ્રિક સાધન માટે, તો એમાં અલગ અલગ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ અથવા તો નાના નાના વિદ્યુતીય ઘટકો ઉપયોગમાં લેવામાં આવે છે. એવા અમુક ઘટકો એને જ્યારે આપણે પેજ ઉપર દર્શાવો હોય ત્યારે એના સિમ્બોલ હોય છે, એ આપણે જોઈ લઈએ ધ્યાનથી જોજો. જો આ રીતનો સિમ્બોલ પરિપથમાં હોય, એક મોટો છેડો એક નાનો છેડો, એમાં ફરજિયાત ધન અને ઋણ લખવું જ પડે, તો એ છે એક કોષ, એક જ કોષ અથવા તો એને આપણે શું કહીએ સેલ. પણ જો આવા એક કરતાં વધુ સેલ ભેગા થયા હોય બેટા, આ રીતે મોટો છેડો નાનો છેડો એ પાછો મોટા છેડા સાથે પાછો નાનો છેડો પાછું મોટા છેડા સાથે અને નાનો છેડો, અહીંયા પ્લસ અને માઇનસ, તો આ એક કરતાં વધુ કોષનું જોડાણ એને કહેવામાં આવે છે બેટરી. ત્યાર પછી જો આ રીતનો સિમ્બોલ હોય તો આને કહેવામાં આવે છે કળ અથવા તો સ્વિચ. વચ્ચે ટપકું નથી એટલે ખુલ્લી સ્વિચ, આમાં ધન કે ઋણ દર્શાવવાની જરૂર નથી, મતલબ કે સ્વિચને ગમે એ રીતે જોડી શકો. અને જો આ રીતે હોય વચ્ચે ટપકું તો એને કહેવાય બંધ સ્વિચ. એટલે સ્વિચ બંધ એનો મતલબ આપણે તો એવું કે પંખો બંધ, પણ અહીંયા વિજ્ઞાનમાં ઉલટું છે. બંધ સ્વિચ એટલે વિદ્યુત પ્રવાહનું વહન થાય, ખુલ્લી સ્વિચ એટલે વહન થાય નહીં, પંખો બંધ ટ્યુબલાઇટ બંધ, બરાબર. તો સ્વિચ અને બેટરીની આપણે વાત કરી. ત્યાર પછી જો આ રીતનો સિમ્બોલ હોય તો એને કહેવામાં આવે છે બલ્બ અથવા તો લેમ્પ. ત્યાર પછી આગળ આપણે એક ચર્ચા કરી લઈએ પછી સિમ્બોલ જોઈએ. જો તમારે પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ એનું માપન કરવું હોય તો એક સાધન આવે છે અત્યારના સમયમાં જેને કહેવાય એ મીટર. એટલે આપણે લખી શકીએ વિદ્યુત પ્રવાહનું માપન, વિદ્યુત પ્રવાહનું માપન ક્યાં સાધન વડે થાય,
तो के ए मीटर। अने एवी ज रीते जो तमारे विद्युत स्थितिमान तफावत जेनी आपणे चर्चा करी एनु मापन करवू होय तो आवे छे वोल्ट मीटर। એટલે આ એ મીટર જે છે એને પરિપથમાં જોડવું હોય તો એનો સિમ્બોલ આવો છે બેટા, આમ ગોળ રાઉન્ડ કરી દેવાનો, એ લખવાનો એ ધન અને ઋણ ખાસ લખવાનો એ મીટર। ત્યાર પછી વોલ્ટ મીટરમાં સેમ પ્લસ માઇનસ વી લખવાનો, આ થઈ ગયું વોલ્ટ મીટર। તો આ બધા પરિપથની અંદર અલગ અલગ ઘટકો છે જેને તમારે દર્શાવવો પડે। પછી જો તમારે બે વાયરનું જોડાણ કરવું હોય એક અને બીજો, તો આ થઈ ગયું તારનું જોડાણ। એવી જ રીતે જો એકબીજા ઉપરથી વાયર બે પસાર થતા હોય પણ એકબીજાને સ્પર્શતા ન હોય, એટલે કે એકબીજા ઉપરથી પસાર થઈ જતા વાયરો જોડાણ વગર એકબીજા ઉપરથી પસાર થતા તાર, એક એ અડતા નથી તો એને આ રીતે દર્શાવાય। તો આ બધા સિમ્બોલની ચર્ચા હતી આજે આપણે અહીં સુધી રાખીએ છીએ। બોર્ડ ઉપર જેટલું પણ લખ્યું છે એનો સ્ક્રીનશોટ લઈ લ્યો, આકૃતિ સાથે ફરજિયાતપણે બે વખત લખી એની PDF ફાઇલ બનાવી, નામ અને ધોરણ લખીને તમારે હોમવર્ક મારા અથવા તો હીરપરા સરના ફોનમાં સેન્ડ કરવાનું રહેશે। નવી વાતો આવતા લેક્ચરમાં કરશું, આજે અહીં સુધી રાખીએ। દરેક વિદ્યાર્થી મિત્રોને બાય, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ।